નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું અજ્ઞા જોઈએ. આજના વિગતવાર સમાચાર. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતને પ્રથમ ક્રમાંક આવ્યો છે. શહેરને સ્વચ્છતાના ક્રમે પ્રથમ ક્રમાંક મળતાની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખુશી વ્યક્ત કરી હતી અને ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદમાં યોજવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સુરત શહેર અને ગુજરાત માટે આનંદ અને ઐતિહાસિક દિવસ છે. દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે. ઇન્દોરને પણ સતત 7મી વખત આ એવોર્ડ મળ્યો છે, ત્યારે મધ્યપ્રદેશને દેશના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે. આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા. આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી. સુરત પણ મોદી સાહેબના શબ્દમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી. વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું તેના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો. ખૂબ અફસોસ પણ થતો હતો. સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટર્સીઓ પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો. આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમને એક સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે. અમદાવાદ ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલવે ઓફિસની મુલાકાત કરી હતી, ત્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નવનિર્મિત કંટ્રોલ રૂમનું પણ નિરીક્ષણ કર્યું હતું. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે બેઠક પણ કરી હતી, જેમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલ પ્રોજેક્ટની માહિતી પણ મેળવી હતી. સાથે જ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નવનિર્મિત કંટ્રોલ રૂમથી તેઓ પ્રભાવિત પણ થયા હતા. एफिशिएंसी और लॉजिस्टिक्स की कॉस्ट को रिड्यूस करने का एक बहुत ही महत्वाकांक्षी प्रोजेक्ट है. आप सब जानते हैं फ्रेट कॉरिडोर 2014 तक केवल जीरो किलोमीटर एक्चुअल में कमीशन हुआ था. पुराना प्रोजेक्ट है, 2003-2004 के आसपास पहली बार इस पे काम चालू हुआ था, 2007 में सैंक्शन हुआ था. लेकिन 2014 के बाद में इस काम में गति आई और 2014 के बाद में जिस तरह से स्पीड पकड़ा काम, आज प्रैक्टिकली 89% प्रोजेक्ट पूरा कंप्लीट होके तैयार है और रफली करीब करीब 300-350 गाड़ियां डेली फ्रेट कॉरिडोर ईस्टर्न और वेस्टर्न पे चल रही है. अभी जो इम्पोर्टेंट बातें हैं उनमें से जो लॉजिस्टिक्स की एफिशिएंसी बढ़ी है, टाइम जितना लगता था ट्रेन को एक जगह से दूसरी जगह में पहुंचने में इन कॉरिडोर्स के पहले, वो टाइम करीब करीब 50% से 70% कम हुआ है.
ઉત્તરાયણને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે પતંગ રસિકો જ્યારે પતંગ ઉડાવતા હોય ત્યારે તેની દોરીથી આકાશમાં અને કેવા અબોલ પંખીઓ દોરીને કારણે ગવાતા હોય છે, ત્યારે દોરીને લઈને અનેક અબોલ પંખીના પાંખ પણ કપાતી હોય છે. ત્યારે અમદાવાદમાં અનેક એનજીઓ દ્વારા જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, સાથે જ પક્ષીઓને બચાવવા માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં જે કેમ્પમાં ઉભા કરવામાં આવતા હોય છે. ત્યારે અત્યાર સુધીમાં પ્રથમવાર એવું બન્યું હશે કે અબોલ પક્ષીને બચાવવા પણ હવે અમદાવાદ ફાયર ટીમે મેદાનમાં ઉતરશે. હવે અમદાવાદમાં પતંગ બચાવતી અને તેની સાથે પતંગ ચગાવતી વખતે કે ધાબા ઉપર આસપાસ ગવાયેલા પક્ષીને જોઈને તમે ફાયર વિભાગમાં ફોન કરી શકશો. ફાયરની ટીમ જીવદયાળની ટીમ સાથે રહીને અબોલ પક્ષીને બચાવવાની કામગીરી કરશે. ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે મહાનગર દ્વારા અને એનજીઓના સાથે સાથે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે. બ્રિજો ઉપર તાર બાંધવામાં આવ્યા છે જેથી દોરીથી કોઈને એક્સિડન્ટ અકસ્માત થાય નહીં. તદુપરાંત જ્યારે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય ત્યારે આ પક્ષીઓ દોરીના કારણે જો જખમી થતા હોય છે અને જ્યારે પક્ષી જખમી થાય તો એની સારવાર માટે પણ અમદાવાદ મહાનગરે આ વખતે આરંભ કર્યો છે અને પરિણામે જ્યારે કોઈપણ વ્યક્તિ પક્ષી ઘાયલ થતાનો કોલ ફાયર વિભાગને કરશે તો ફાયર વિભાગની ટીમ તરત જ તે પક્ષીને રેસ્ક્યુ કરી નજીકનું જે એનું જે સેન્ટર હશે ડૉક્ટર જોડે એ પક્ષીને પહોંચાડશે. પરિણામે પક્ષીને તાત્કાલિક યોગ્ય સારવાર મળી શકશે. અમે કરુણાના સિદ્ધાંત પ્રમાણે એ પક્ષીને આપણે બચાવી શકીશું. મહાનગર દ્વારા ફાયર વિભાગની ટીમ લઈ આ વખતે સૌ પ્રથમવાર બરાબર આયોજન તેનું કરવામાં આવ્યું છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 11મા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ત્યારે ફ્લાવર શોના પ્રતિસાદને જોઈને આ વર્ષે 5 દિવસ ફ્લાવર શોને લંબાવવામાં આવશે. 15મી તારીખે ફ્લાવર શોનો અંતિમ દિવસ હતો ત્યારે 5 દિવસ વધુ લંબાવીને ફ્લાવર શોની તારીખને 20 તારીખ કરવામાં આવી છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ફ્લાવર શો એ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રોજના 40-50 હજાર લોકો ફ્લાવર શો માટે જોવા માટે ઉમટી પડે છે. ગ્રીન્સ વર્લ્ડ ઓફ બુકમાં તેને સ્થાન મળ્યું છે. ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી 400 મીટરની તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. દેશના માન્ય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. ફ્લાવર શો છે તો લોક લાગણીને માન આપી તારીખ 30 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. આ ફ્લાવર શો આમ 15 તારીખે 15 જાન્યુઆરીના રોજ પૂરો થવાનો હતો, તેને બદલે 20 તારીખ 20 જાન્યુઆરી સુધી તેને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના બાંકડા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બાંકડાઓની ગુણવત્તા સામે ખુદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે ફરિયાદ કરી છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે ફરિયાદ કરી હતી. જે બાંકડા તૈયાર કરવામાં આવ્યા છે તેની ગુણવત્તા યોગ્ય નથી. ફરિયાદ મળતાની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બાંકડાની ગુણવત્તાને લઈને વિજિલન્સ તપાસ આદેશમાં આપ્યા છે. બાંકડા માટે પ્રત્યેક કોર્પોરેટર 3 લાખની મર્યાદામાં રકમ ફાળવી શકે છે અને કોર્પોરેટરો બાંકડા ઉપર પોતાના નામ લખાવીને પ્રસિદ્ધિ મેળવતા પણ હોય છે. આથી જ ફાળવવામાં આવે છે ત્યારે હવે કોર્પોરેટરોને બાંકડાની ગુણવત્તાને લઈને ફરિયાદ આવતા કોર્પોરેટરો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે સોસાયટીની અંદર પબ્લિક પ્લેસ હોય ત્યાં કાઉન્સિલરના બજેટમાંથી બાંકડા મૂકવામાં આવતા હોય છે નિશ્ચિત રકમની મર્યાદાની અંદર. આ બાંકડાની ગુણવત્તા જળવાઈ રહે
તે જોવાનું કામ મહાનગરનું છે. કેટલાક કાઉન્સિલો દ્વારા એની ફરિયાદ મળી હતી કે ભાઈ જે અમારા વોર્ડની અંદર જે બાંકડા મૂકવામાં આવ્યા છે તેની ક્વોલિટી યોગ્ય ડિઝાઇન મુજબ બરાબર નથી. આવી ફરિયાદો મળતા આ જે એજન્સી છે તેના પર વિજિલન્સ ઇન્કવાયરીની આજના કાર્યવાહી કરવામાં આવી છે. પરિણામે બાંકડાની ક્વોલિટી જળવાઈ રહે, ગુણવત્તા જળવાઈ રહે એ જોવાની જવાબદારી મહાનગરની છે. અને જો એ જવાબદારીમાંથી કોઈ પણ કોન્ટ્રાક્ટર છટકવાનો પ્રયત્ન કરે તો એને વિજિલન્સ ઇન્કવાયરી તેના પર મૂકવામાં આવી છે. કોન્ટ્રાક્ટરનું નામ એક્ઝેક્ટ મને યાદ નથી, જે પણ એજન્સી હશે એ એજન્સી પર કાર્યવાહી કરવામાં આવશે. જે પણ ફરિયાદ આવી હોય, સિંગલ આવી હોય, ડબલ આપણે તો પણ કાર્યવાહી કરવાનો આદેશ આજે આપવામાં આવ્યો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાલ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કચ્છનું ટુરિસ્ટ હબ ગણાતા એવા સફેદ રણમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. તો સફેદ રણમાં રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. કચ્છના પ્રવાસન હબ એવા ધોરડો ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના 50 થી પણ વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો. સફેદ રણ અને ખુલ્લા આકાશમાં પવને પણ ક્યાંક પતંગબાજોને મજા કરાવી હતી અને આકાશમાં રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. અને સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓ પણ પતંગ મહોત્સવને નિહાળીને પ્રવાસનો આનંદ માણ્યો હતો, ત્યારે 12 દેશના 50 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગબાજોએ પણ રણમાં પતંગ ચગાવીને અદ્ભુત આનંદ લીધો હતો અને આકાશને રંગબેરંગી પતંગથી સજાવી દીધું હતું. કચ્છવાસીઓને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે આપણે ઉત્તરાયણના પર્વે ઉજવીએ છીએ એની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઉત્તરાયણનો પર્વ બધા માટે ખૂબ મંગલમય રહે, ખૂબ સારું રહે એવા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે ધોરડો ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કચ્છમાં શરૂઆત કરવામાં આવી, એમાં ટોટલ 13 દેશોથી વિભિન્ન ઇન્ટરનેશનલ કાઇટોપર્સ પણ ભાગ લેવા આવ્યા છે, સાથે સાથે વિભિન્ન રાજ્યો જેમ કે રાજસ્થાન, પુદુચેરી, અમદાવાદની ટીમ વગેરે પણ અહીંયા ઉજવા આવી છે. છેલ્લા વર્ષોમાં ધોરડોનો વિકાસ ટુરિઝમ થકી ખૂબ સારો થયો છે. રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન પણ પ્રયત્ન કરે છે કે જેટલી સુવિધાઓમાં સગવડ વધી શકે અને જેટલું ટુરિઝમનો વ્યાપ વધી શકે અને જેટલા ઇવેન્ટ્સ થાય છે, જેટલા ફંક્શન્સ થાય છે એને આપણે ધોરડો સાથે, ટુરિઝમ સાથે લિંક કરીએ એનું પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. એના થકી કચ્છનું અને ખાસ જે સરહદી વિસ્તારના ગામો છે એનો વિકાસ થાય, ત્યાં રોજગારી ઉત્પન્ન થાય એવું પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એ જ પહેલ અંતરરૂપ આજે ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યું. હા, અમે ગઈકાલ રાતથી જ અહીંયા આવી ગયા છીએ. કાઇટ ફેસ્ટિવલને એન્જોય કરવા માટે નાઇટ સ્ટે અહીંયા કર્યો છે અને બહુ જ ડિફરન્ટ શેપ અને થીમ, ખાસ કરીને રામની સ્થાપન થઈ રહ્યું છે અનુસંધાને થીમ લઈને લોકો પતંગ ઉડાવી રહ્યા છે અને ખૂબ જ ગયા વર્ષ કરતાં પણ આ વખતે ખૂબ જ સરસ આયોજન છે અને બહુ જ મસ્ત બધા એન્જોય કરી રહ્યા છે કાઇટ ફેસ્ટિવલને. અવનવી પતંગ જોઈને તો ખૂબ જ, ખાસ કરીને અમને તો એટ્રેક્શન છે પણ નાના બાળકોને તો ખૂબ જ વધારે એન્જોય થાય છે, અમને પણ એન્જોય ખૂબ જ થાય છે ડિફરન્ટ શેપ ડિફરન્ટ થીમની પતંગો જોઈને. રાજકોટના વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા યોજના કારીગરો માટે આશીર્વાદ સમાન છે, ત્યારે વિશ્વકર્મા યોજના દ્વારા કારીગરોને પોતાના ધંધા માટે લોન પણ આપવામાં આવશે. કારીગરોને 15,000ની કીટ પણ આપવામાં આવશે. સાથે જ જ્યોતિ વીમા યોજનાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આધાર કાર્ડ સહિતના દસ્તાવેજમાં સુધારણા કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. પીએમ વિશ્વકર્મા યોજનાનો કેમ્પ છે, એમની અંદર કારીગર વસ્તુ વર્ગ ગુજરાત સુતારી કામ કરતાં, લુહારી કામ કરતાં, કડિયા કામ કરતાં, કુંભાર લોકોને આ બધાને પીએમ વિશ્વકર્મા યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નવી લોન્ચ કરી છે. એમની અંદર જે કામ કરતા કારીગર વર્ગને
એ 1500-1500 ની કીટ આપવામાં આવશે, પ્લસ લોન આપવામાં આવશે 5% દરે 1 લાખ 2 લાખ અને 3 લાખની. એવી આ 15,000 કરોડ રૂપિયાની યોજના કેન્દ્ર સરકાર દ્વારા યોજવામાં આવી છે, એમનો આ કેમ્પ આજે ગોઠવવામાં આવ્યો છે. સોમનાથમાં સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ભવ્ય શાખોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ આ ધરા ઉપર પધારીને ભક્તજનોને અનેકવિધ ઉત્સવો દ્વારા અત્યાનંદ આપ્યો હતો. ત્યારે શ્રીહરિના સમગ્ર ઉત્સવોમાં શાકોત્સવનું સ્થાન સૌથી અનેરું જોવા મળતું હોય છે અને મહત્વનું પણ ગણાય છે. શાકોત્સવ એટલે કે શ્રીહરિની અનેકવિધ લીલાઓ પૈકીની એક લીલાનું સ્મરણ, સંતો ભક્તોનું સ્નેહમિલન. શાકોત્સવ આનંદ ઉત્સવ રૂપ હોય છે. ત્યારે શ્રીહરિના દિવ્ય શાકોત્સવનું સ્મરણ પુનઃ થતું હોય છે ત્યારે ભક્તિનું બળ વિશેષ વૃદ્ધિ પામે તે માટે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. સોમનાથને આંગણે અતિ ભવ્ય અને દિવ્ય શાક ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, જેના માર્ગદર્શક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાજી સ્વામી, જેઓ આ ઉત્સવના માધ્યમથી સમાજની અંદર અને દેશની અંદર એક એવો સંદેશો આપવા માગી રહ્યા છે કે જે ભગવાન સ્વામી આજથી 200 વર્ષ પૂર્વે એવો સંદેશો આપેલો કે શાક ઉત્સવ એટલે કે જમણવાર છે, એમાં એક સમાજ ભેગો થાય અને ભેગો થઈ અને કંઈક એવા કાર્ય કરે કે જેનાથી દેશની અને સમાજની ઉન્નતિ થાય. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાન સ્વામિનારાયણથી 200 વર્ષ પૂર્વે જે સંદેશો આપેલો હતો એ સંદેશાના માધ્યમથી જ આજે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી કે જે એકતાનું એક સૂત્ર લઈ અને આજે રામ મંદિરનું પણ એનું કાર્ય સિદ્ધ કરી શક્યા છીએ. અને એવા કાર્યો ઘણા બધા સિદ્ધ થાય છે, જેમ આપણા ગામ અને સમાજના સિદ્ધ થાય છે, એમ દરેક વ્યક્તિના કાર્યો સિદ્ધ થાય એના માટે દિવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલું છે. અને ભગવાન સ્વામિનારાયણના સંદેશને એ સિદ્ધાંતને સંપૂર્ણપણે એ આપણે સિદ્ધ કરીએ અને દરેક ભક્તો પાડી શકે અને આવે સ્થિતિ પોતે બધા બેસે સત્સંગ કરે અને સાથે સાથે એક સાથે બધા ભોજન કરે, બસ આ હેતુ તે દિવ્ય શાક ઉત્સવનું આયોજન એ સ્વામી ગુરુકુળ સોમનાથ આંગણે કરવામાં આવ્યું. સૌની અંદર એક એ પણ સંદેશો આપીએ દરેક ભક્તોજનોને કે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય જે સ્થળમાં અયોધ્યામાં થયું પણ એક પ્રધાન પુરુષ એવો મળ્યો ને કે જેને કારણે આજે કે ભગવાન રામચંદ્રજીના આપણે ખાલી વાતો સાંભળતા હતા પણ આજે સાકાર થવા જઈ રહ્યો છે. 134 વર્ષથી જેની રાહ જોતા હતા ને એ આજે પૂર્ણ થયો છે. અને એ દિવસે કહેતા કે જે 22મી જાન્યુઆરી એટલે આપણો એક ઉત્સવનો દિવસ છે, એમ 26મી જાન્યુઆરીએ એમ 22મો દિવસ એટલે દરેક પ્રજા માટે પણ અતિ ઉત્તમ દિવસ છે. અને એ દિવસે દરેક ભક્તો પોતાના ઘરે રહી દીપ પ્રજ્વલિત કરે, રામધૂન કરે અને એની સાથે કહેતા કે આપણે પણ આ દેશની સાથે જોડાયેલા છીએ અને કહેતા કે એ જ કાર્ય દરેક ભક્તો કરી શકે એવો આજનો સંદેશો પાઠવીએ છીએ. બોગસ બિલિંગ કૌભાંડનું મોસાળ ગણાતા એવા ભાવનગરમાં વધુ એક સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી. ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ગત સાંજે સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. ભાવનગરમાં જીએસટી વિભાગની સતત કાર્યવાહીને પગલે અહીંના બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકો અમદાવાદ, સુરત જેવા શહેરોમાંથી આ કારોબારને અંજામ આપી રહ્યાની માહિતીના આધારે દરોડામાં તપાસ કરી હતી. અને સાથે સાથે વડવા વિસ્તારના 2 શખ્સોના મકાનમાં સ્ટેટ જીએસટીની ટુકડીએ ડિજિટલ દસ્તાવેજો, મોબાઈલ ફોન સહિતની વિવિધ સામગ્રી કબજે કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. અમદાવાદ, સુરત ખાતે ભાવનગરના લોકો પીજી જેવા સ્થળો પર રહીને બોગસ બિલિંગનો કાળો કારોબાર ચલાવતા હોય, જેનું મુખ્ય કારણ અને તેની સાથે મુખ્ય સંચાલન ભાવનગર બેઠા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા હોવાની બાતમીના આધારે ત્રાટકેલી જીએસટીની ટીમે વધુ તપાસ શું હાથ લાગે છે તે તો હવે જોવાનું જ રહ્યું. ઉત્તરાયણના પર્વમાં પક્ષીઓને દોરીઓ વાગવાના બનાવોમાં સતત વધારો થતો હોય છે. જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓને બચાવવા ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. અમદાવાદના પાંજરાપોળ ખાતે દોરીથી ઘવાયેલ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે, ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને ખાસ તૈયારીઓ અહીં કરવામાં આવી છે. 25 જેટલા ડોક્ટરોની ટીમ ઉત્તરાયણ પર્વના દિવસોમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરશે. સામાન્ય દિવસો કરતાં જાન્યુઆરી મહિનામાં ઘાયલ પક્ષીઓની સંખ્યામાં વધારો થતો હોય છે, જેના ભાગરૂપે જાન્યુઆરી મહિનામાં 40થી પણ વધુ પક્ષીઓ દોરીથી ઘાયલ થયેલ છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે. જીવદયા દર વર્ષે ઉત્તરાયણ પ્રસંગે લોકોમાં
પક્ષીઓમાં થતી ઈજાઓ માટે જાગૃતિ ફેલાવવાનું અને ઘવાયેલ પક્ષીઓની સારવારનું કામ કરે છે. છેલ્લા 15 વર્ષથી આ કામ ચાલુ છે અને આ વર્ષે પણ એ પ્રકારે કામગીરીનું આખું આયોજન કરેલું છે. અત્યારે જાન્યુઆરી મહિનાથી વાત કરીએ તો આજે 11 તારીખ સુધીમાં લગભગ 500 જેટલા પક્ષીઓ સારવાર માટે આવેલા છે, જેમાંથી લગભગ 10% જેટલા પક્ષીઓ પતંગના કારણની દોરીની ઈજાના કારણે આવેલા છે. જીવદયા પાસે અત્યારે કુલ 12 ડૉક્ટરો પોતાના કાયમી ધોરણે છે અને એ ઉપરાંત બીજા જે ડૉક્ટરો જેમને ટ્રેનિંગ આપીને આ માટે ખાસ સેવા માટે બોલાવેલ છે એવા 250 જેટલા વોલેન્ટિયર્સ અને ડૉક્ટર્સની સંખ્યા અત્યારે હાજર. આના માટેનો કોઈ આંકડો નિશ્ચિત રીતે તો કહી શકાય નહીં, પરંતુ દર વર્ષે આ આંકડો લગભગ જળવાઈ રહ્યો છે. કોઈ આંકડો જે ઈજાનો આંકડો જે છે એમાં બહુ મોટી વધઘટ થતી નથી. પક્ષીઓ સવારે અને સાંજનો સમય જે છે પક્ષીઓ માટે અગત્યનો છે. સવારે એ લોકો ચણમ માટે નીકળતા હોય છે અને સાંજે એ પોતાના માળા તરફ પરત આવતા હોય છે. એટલે આ 2 સમય દરમિયાન પક્ષીઓની જે આવન જાવન જે છે એ સૌથી વધારે હોય છે, જેથી આ ગાળા દરમિયાન જો પતંગ ઉડાડવામાં ના આવે તો એમને દોરીમાં ફસાવાના અથવા ઈજા પામવાની શક્યતાઓ ઓછી હોય છે. મહેસાણા જિલ્લાના વડનગર મુકામે સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત કરનાર નગરી વડનગરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના કુલ 16 દેશના 42 જેટલા પતંગબાજ, 6 રાજ્યના 28 જેટલા પતંગબાજોએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લીધો હતો. બહેરીન, મલેશિયા, મોરોક્કો, જાપાન, રશિયા જેવા દેશના પતંગબાજો ત્યાં આવ્યા હતા અને કેરાલા, સિક્કિમ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી પતંગબાજોએ વૈવિધ્યસભર પતંગ વડનગરના આકાશમાં પતંગ રસિયાઓએ ઉડાવ્યા હતા. રંગબેરંગી પતંગ અને વિવિધ ડિઝાઇનના પતંગ જોઈને પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગરનો આ બીજો પતંગ મહોત્સવ છે અને આ સુવર્ણકાળનો પ્રથમ મહોત્સવ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અહીંયા સૌ પતંગબાજો અને સાથે સાથે સ્થાનિક વડનગરના નાગરિકો, આજુબાજુના ગામમાંથી સૌ આવેલા યુવાનો, યુવતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પતંગ મહોત્સવનો લાહો માણી રહ્યા છે. અને આજે એક સારી વાત એ છે કે આજે કુદરતે પણ સારો પવન છે, પવનની દિશા અને પવનની ગતિ પણ સારી છે, એટલે મોટા મોટા ખૂબ જ મોટા મોટા વજનદાર પતંગો પણ બહુ સારી રીતે ચગી રહ્યા છે. બહુ વિદેશમાંથી પધારેલા પતંગબાજોનો પણ ખૂબ જ ઉત્સાહ છે અને આ પતંગ મહોત્સવનો આજે આનંદ સૌ વડનગરના લોકો, આજુબાજુના લોકો માણી રહ્યા છે. દરેકને આ ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેલો એવરીવન, ધીસ ઇઝ ક્રિસ્ટોફર ફ્રોમ હંગરી. આઈ એમ વેરી હેપી ટુ બી હિયર ઇન ઇન્ડિયા કાઇટ ફેસ્ટિવલ. આઈ લવ ધ ઇન્ડિયન કલ્ચર. આઈ લવ ટુ બી હિયર એન્ડ ટુ શો માય કાઇટ્સ વિથ ધ વેરી હેપી પીપલ. આઈ એમ રિયલી હેપી ટુ ધ ઇન્ડિયન પીપલ એફેક્ટ ધ વેરી પોઝિટિવ સાઇડ. And when I'm leaving the India, my heart will stay in India. So it means I will come back. I'm very happy here. Thank you very much. Actually, in Hungary, the very few people are kiting. But as I can see in India, everyone has a kite. All kinds, and it's in the culture, you know. I love that big happiness because it's coming from the sky. Everyone knows how to kite. I love these things. Actually, hum log aaye to join the kite festival in Gujarat, kite festival 2024. और ये फेस्टिवल के लिए हम लोग एज अ ग्रुप बहरीन से आए हैं, 4 बंदे थे एंड आज हम लोग गुजरात और अहमदाबाद से निकल गए, ये सिटी और विलेज आए जो इसमें नरेंद्र मोदी का बेयर सिटी है एंड वी आर हैप्पी हम लोग के ये सिटी में आके एंड हॉनर है एंड हम लोगों ने अच्छी हॉस्पिटलिटी मिली गुजरात बंदों से.
थैंक यू एवरीवन। टूरिज्म का लोगो इस साल बनवा के और नीचे आई लव मोदी हम लोग फ्लाई करें इन करेक्टर्स में। हम लोगों ने अभी पिछले दो दिनों में आई लव गुजरात, आई लव अहमदाबाद फ्लाई किया और प्रभु श्री राम जी का हमने प्रतिमा बना के हमने फ्लाई किया अपने ओडिशा टूरिज्म के लोगों में। हम और भी तीन चार तरह के और भी काइट्स बना के लाए हैं जो प्रभु श्री राम को डेडिकेटेड है, राम मंदिर को डेडिकेटेड है। इसके बाद में हम राम मंदिर जा रहे हैं अयोध्या में फ्लाइंग करने के लिए, तो वहाँ पे भी हम जितने इस साल काइट्स उड़ाएंगे तो वो प्रभु श्री राम को डेडिकेट होंगे। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા શ્રીમતી મંગળાબેન ચુંડીલાલ દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં વિવિધ કોલેજમાંથી 60 જેટલા વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો હતો. પ્રાંતિજના કમાલપુર કોલેજ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તથા શ્રીમતી મંગળાબેન ચુંડીલાલ દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પૂર્વ કુલપતિ પ્રોફેસર કે શાસ્ત્રી, જાણીતા નાટ્યકાર ડોક્ટર સતીશ વ્યાસ, લોકગાયિકા કિંજલ દવે, ફિલ્મ ડિરેક્ટર નિરંજન શર્મા, ભૂમેશ પરીખ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કામેશ્વર પ્રસાદ સહિત કોલેજનો સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અનુદાનિત અને શ્રીમતી એમસે દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ આયોજિત ત્રિદિવસીય નાટ્ય તાલીમ શિબિરનો સરસ મજાનું આયોજન થયો. 8, 9 અને 10 જાન્યુઆરી 2024 જુદી જુદી કોલેજોના 60 થી વધારે શિબિરાર્થીઓ તાલીમાર્થીઓ અમારી કોલેજમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર મજાની તાલીમ લીધી. એમાં તજજ્ઞો, ખૂબ સારા સારા તજજ્ઞો અમે હાજર રાખ્યા અને વિદ્યાર્થીઓને જિજ્ઞાસા પૂરી પાડી અને એમને નાટ્ય વિષયમાં ખૂબ સરસ સમજણ આપી. રહેવાની જમવાની સરસ સગવડ અમે કર્યા. અમારા પ્રમુખ પ્રોફેસર કે શાસ્ત્રી સાહેબ પણ બાળકોને આશીર્વચન આપ્યા અને બિરદાવ્યા. જોરે જોરે ગુજરાતના જાણીતા નાટ્યકાર અને નાટ્ય ભજવનાર લેખક ડોક્ટર સતીશભાઈ વ્યાસ પોતાની કિંમતી સમય આપી અને બીજ વક્તવ્ય રજૂ કર્યા, એ પણ વિદ્યાર્થીનો ખૂબ સુંદર લાભ મળ્યો. તાલીમ મળે અને સ્પીચ મળે એના માટેનો એક સરસ પ્રયાસ થઈ ગયો છે કોલેજ તરફથી. તો બધા જ જે ઉભરતા કલાકારો છે બધા રિક્વેસ્ટ કે આપ સરસ રીતે શીખો અને આપના આવનારા ભવિષ્ય માટે આ કલાક્ષેત્ર માટે આપ સૌ શુભેચ્છાઓ અને કોલેજને પણ આ એક નવા જે એક સારો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમજે લાઇબ્રેરીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ગ્રંથપાલ દ્વારા વર્ષ 2024 અને 2025 માટે 17,39,00,000 ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં ગત વર્ષના બજેટ કરતાં 2,36,00,000 વધારો કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં સુધારો વધારો કરીને આગામી દિવસોમાં શાસક પક્ષ દ્વારા ફાઇનલ બજેટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે બજેટની જોગવાઈની વાત કરવામાં આવે તો શહેરને નવા 6 વાંચનાલયો મળશે, ડિજિટલ કન્ટેન્ટમાં પણ વધારો કરવામાં આવશે. આજે માન્ય મેયરની અધ્યક્ષતામાં રૂપિયા 16,76,95,000 અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ છે, જે ગત વર્ષ કરતાં 2,36,00,000 વધારો એમાં સૂચવેલ છે. આ વખતના બજેટની હું ખાસ વિશેષતા કહું તો અમે સ્માર્ટ લાઇબ્રેરી તેમજ ડિજિટલ લાઇબ્રેરી પર ભાર મૂકેલ છે અને વાચકોને મોટાભાગની સેવાઓ ઓનલાઈન મળી રહે તે અમારા પ્રયત્નો ચાલુ છે. હાલમાં ઇસ્યુ રિટર્ન, મેમ્બરશીપ, રિઝર્વેશન, રિન્યુઅલ આ બધી જ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. 55,000 કરતાં વધુ કન્ટેન્ટ અમે ઓનલાઈન મૂકેલ છે. આ વર્ષે અમારો પ્રયાસ એવો છે કે બીજું 10,000 જેટલું નવું કન્ટેન્ટ એમાં ઉમેરી શકાય, જેથી વાચકો ઘરે બેઠા પુસ્તકનો લાભ મેળવી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં નવા 6 વાંચનાલયો બનાવવાના કામકાજ પ્રગતિમાં છે.
તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો.